हेलो फ्रेंड्स, हेल्डिप्स में तमारू स्वागत है। मित्रों, राज्य की अंदर वाहनों की संख्या खूबज वधी रही है। दिन प्रतिदिन वाहनों घना बदा वधी रहा है अने तेनी साथे साथे ज अकस्मात की संख्या पण इतली बधी वधी रही है। घना बदा अकस्मातो थाय छे, घना बदा अकस्मातो एवा होय छे जे जान पण गुमावी पड़े छे, मृत्यु थाय छे। अने घणा बधा अकस्मातोनी अंदर एवी गंभीर इजाओ थाय छे कि जेनाथी व्यक्तिनुं मानसिक अने शारीरिक संतुलन खोरवाई जाय छे। राज्यनी अंदर एटले के आपणा गुजरात राज्यनी अंदर एक सर्वे अनुसार जो जोईए तो दर वर्षे सरेराश 30,000 आसपास अकस्मात थाय छे अने तेमां पण दर वर्षे सरेराश 6,000 आसपास लोग फक्त मृत्यु पामे छे। सामान्य रीते अकस्मात ये घरना एक व्यक्ति ने थाय छे, परंतु एनु परिणाम आखा कुटुंबे भोगवू पड़तू होय छे। एमां पण जो मृत्यु थाय अने व्यक्ति एकली ज कमानार होय अथवा तो एवी इजा थाय जेनाथी फक्त बेड उपर ज पड़ी रहेवू पड़े तो घणी बधी मुश्किलो सहन करवी पड़ती होय छे। घणी बधी वार अकस्मात थाय त्यार पछी तरत ज आपणे शुं करवुं जोईए अथवा तो शुं करी शकाय आवी घणी बधी खबर नथी होती अने तेना कारणे पण व्यक्तिने घणुं बधुं सहन करवुं पड़तुं होय छे अथवा तो तेना कारणे व्यक्ति मृत्यु पण पामे छे। अमुकवार व्यक्ति कायमी अपंग बनी जतो होय छे। आम तो एक सर्वे अनुसार व्यक्तिने अकस्मात थया बाद ते मानसिक रीते मृत्यु पामे छे। 75% किस्साओमां 15 वर्षथी लईने 44 वर्षना लोको आवी रीते मृत्यु पामता होय छे। हवे आजना वीडियोनी अंदर आपणे व्यक्तिने जो अकस्मात थयो छे तो तेने तमे केवी रीते बचावी शकशो अथवा तो प्राथमिकता केवी रीते आपशो, शुं करशो सौ प्रथम ए आपणे जोवाना छे। एटले के मार्ग अकस्मातनी अंदर घવાયેલી વ્યક્તિને ઉઠાવતી વખતે કેટલીક બાબતોની તકેદારી, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું જરૂર છે। તો આવો આજના વિડીયોની અંદર આપણે તે જોવાની કેટલીક કોશિશ કરીએ। મિત્રો, અકસ્માત પામનાર વ્યક્તિને જો લોહી નીકળે છે તો તમે સૌથી પહેલાં તો તેને લોહી બંધ કરવું જોઈએ, કારણ કે ઘણી બધી વાર ઘણા બધા મૃત્યુ લોહી વહી જવાને કારણે પણ થતા હોય છે। આથી જો વ્યક્તિને લોહી બ્લીડિંગ થાય છે તો તેને કોઈ પણ એક કપડું લઈ અને સૌથી પહેલું તો લોહી બંધ કરો। જો વ્યક્તિને પાછળના ભાગમાં એટલે કે મગજના ભાગમાં વાગેલું છે તો તેને સૌથી પહેલાં તો તમે ધીમે રહીને એક પડખે સુવડાવો અને તેની ગરદન હલે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। સૌથી વધારે મૃત્યુ પાછળના ભાગમાં મગજમાં વાગવાથી થતું હોય છે। બીજી વસ્તુ એક ધ્યાન રાખવા જેવી છે કે અકસ્માત પામનાર વ્યક્તિને ક્યારેય પાણી ન પીવડાવવું જોઈએ, કારણ કે ઘણી બધી વાર વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય છે અને તેની શ્વાસનળીમાં પાણી જતું રહે છે અને આ ખૂબ જ ખતરાકારક સાબિત થઈ શકે છે। આથી અકસ્માત પામનાર વ્યક્તિને અને એમાં પણ ખાસ કરીને જે વ્યક્તિ બેભાન અવસ્થામાં છે તેને ક્યારેય પાણી પીવડાવવાની કોશિશ ના કરશો। અકસ્માતમાં સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી હોય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્ટ્રેચર પર આમ તેમ લઈ જવી પડતી હોય છે। આ દરમિયાન શિફ્ટિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ દરમિયાન ગરદનને આમ તેમ હલાવતા કરોડરજ્જુની નસ તૂટી શકે છે અને વ્યક્તિ લકવાનો ભોગ બની શકે છે। આમ તેને શિફ્ટિંગ સમયે ખાસ ધ્યાન રાખો અને આમ ન થાય તે માટે બની શકે તો ગરદનમાં પટ્ટો કે સર્વાઇકલ કોલરનો સપોર્ટ જરૂરથી આપો। બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પણ વ્યક્તિને તમે હોસ્પિટલની અંદર શિફ્ટિંગ કરો ત્યારે એ વસ્તુનું અવશ્ય ધ્યાન રાખો કે એ હોસ્પિટલની અંદર બ્લડની અને સીટી સ્કેનની સુવિધાઓ જરૂરથી ઉપલબ્ધ હોવી જોઈએ, કારણ કે જો વ્યક્તિને બ્લડની જરૂરિયાત પડે તો ત્યાંથી ને ત્યાંથી તેને જલ્દીથી મળી જાય અને સીટી સ્કેન દ્વારા પણ મગજની ઈજાઓનું ધ્યાન રાખી શકાય। આમ આ બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો કે એવી હોસ્પિટલની અંદર જ એડમિટ કરો કે જ્યાં આગળ સીટી સ્કેન અને બ્લડની સુવિધાઓ જલ્દીથી ઉપલબ્ધ હોય, કારણ કે અકસ્માતની અંદર 50% મૃત્યુ બ્લીડિંગ અને મગજની ઈજાઓને કારણે જ થતા હોય છે। ત્યારબાદ મિત્રો, આટલી તપાસ અચૂક
अवश्य कराओ, जेमा छातीनो एक्सरे, माथानु सीटी स्कैन, पेटनी सोनोग्राफी अने पेल्विसनो एक्सरे। आम मित्रों, अकस्मात पामनार व्यक्ति पर जो आटलू ध्यान राखवामां आवे तो ते घणु बधु फायदाकारक थाय छे अने व्यक्तिने घणी बधी अंशे तमे बचावी शको छो, वधारे पहोंचती ઈજામાંથી તેને બહાર લાવી શકું છું। આમ આજના વિડીયોમાં મિત્રો આટલું જ, આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવે। જો તમને આ માહિતી પસંદ આવે, લાગે કે આ ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે, તો તમે આ માહિતીને બીજા સુધી પણ શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક ચોક્કસથી આપજો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અમારા નવા વિડીયોમાં આવી જ એક નવી માહિતી સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈશું। ફિટ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો। ગુડ બાય।